તો સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વરસાદ વરસતા જ ઠંડક પથરાણી છે, ત્યારે શિયાળી પણશ્રીના સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. ગરમીનો પારો જે ઉચકાઈ રહ્યો હતો તેમાં આંશિક રાહત મળી છે. ધ્રાંગધ્રા લીમડી સહિતમાં વરસાદ જોવા મળ્યો છે. શિયાળી પાણશીણા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, પણ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે જ ગરમીનો પારો જે ડિગ્રીમાં વધારો થઈ રહ્યો હતો તેમાં આંશિક રાહત પણ જોવા મળી છે. આ અંગે વિગત આપશે મારા સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઇન પર. સચિન, સુરેન્દ્રનગરમાં માહોલ કેટલા ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે અને અત્યારે વરસાદ શરૂ છે કે બંધ છે? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી વરસાદ શરૂ છે. હાલ પણ અત્યારે સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ સાયલા, ચોટીલા, ડાંગરધાર ધીમી ધારે વરસાદ શરૂ છે અત્યારે હાલ પણ. જી, આભાર સચિન સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ, અત્યારે પણ વરસાદ ધીમે ધારે શરૂઆત થઈ ચૂક્યો છે અને સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યાએ જોર પકડ્યું છે. સાથે જ એક તરફ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી છે. એક તરફ મેઘો આફત બનીને વરસ્યો છે, ત્યારે બીજી તરફ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે પણ આ ચોક્કસથી ખુશીની વાત છે. સાથે જ ખેડૂત જે ખુશ થયો છે, વાવણી લાયક જે પાક હતો તેની વાવણી કરી નાખવામાં આવી હતી, પણ છતાં વરસાદ વરસવાની ક્યાંક રાહ જોઈને બેઠા હતા.